द्वीपकल्पीय प्रदेश जेम आपणे हिमालयनी नदीओनो जे प्रवाह आपणे जे जोयेलो हतो एज रीते फॉर्मेट आमां पण एनुं एज रहेशे। कोई पण नदीनुं नाम लखवानुं एना विशेनी जाणकारी आ फॉर्मेटना आधारे आपणे आपवानी रहेशे। तो एमां आजे जे ए नर्मदा, तापी, गोदावरी, महानदी, कृष्णा, कावेरा आ बधी नदीओनो आपणे माहिती मेळवाना छे। तो विद्यार्थी मित्रों नक्शो पण तैयार राखवानो साथे साथे बरोबर, जेथी करीने नक्शानी अंदर पण आपणने स्पष्टता थई जाय नदी कया राज्यमांथी पसार थाय। जो राज्य आवडी जशे तो ऑटोमेटिकली नदी आपणने स्वाभाविक छे आवडशे ज, बरोबर। तो याद राखवा माटे राज्य झडपथी तमने कही दऊं छुं कि आपणा गुजरातथी शरूआत करवानुं द्वीपकल्पीय प्रदेशमां गुजरात, महाराष्ट्र, અહીંયા ગોવા આવેલું છે પણ આપણે દર્શાવેલું છે નહીં, પણ આપણે દર્શાવી દઈએ એટલે આપણને યાદ રહે ગોવા, બરોબર। પછી કર્ણાટક, કેરળ, વળા કે તમિલનાડુ, ઉપર ભાષા આધારિત પ્રથમ રાજ્ય એટલે આંધ્રપ્રદેશ અને ઓડિશા। હવે આ જે છે અહીંયા મધ્યપ્રદેશ, મધ્યપ્રદેશમાંથી છૂટું પડ્યું છત્તીસગઢ, અહીંયા બિહાર આવેલું છે, બિહારમાંથી છૂટું પડ્યું ઝારખંડ, અહીંયા શું છે પશ્ચિમ બંગાળ, બરોબર। એટલા રાજ્યો છે ઝડપથી આપણે પાકા કરી નાખવાના, ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓડિશા, મધ્યપ્રદેશ, એમાંથી છૂટું પડ્યું છત્તીસગઢ, અહીંયા આવ્યું બિહાર, બિહારમાંથી છૂટું પડ્યું ઝારખંડ, બરોબર। આ રીતે રાજ્યો આવડતા હશે તો જ આપણે નદીનો પ્રવાહ આપણે દર્શાવી શકશું, નહીતર આપણે નદીનો પ્રવાહ પણ દર્શાવી શકશું નહીં। તો જો તમારે નકશો તમારે સમજવો હોય તો મારી યુટ્યુબ ચેનલ ની અંદર મેં નકશો સમજાવેલો છે, તમે જોઈ શકો સાવ શરૂઆત ની અંદર નકશો કઈ રીતે યાદ રાખવો, બરોબર, એ રીતે મેં ડિટેલ્સ ની અંદર આખો મેં એક વિડીયો બનાવેલો છે, તો તમે જોઈને તમે શીખી શકો છો। એ ધોરણ 10 માટેના નકશા છે, પરંતુ આપણે જે પહેલો વિડીયો આવશે એ રાજ્યને યાદ રાખવા માટેનો મેં બનાવેલો, તો આપણે એ કામ લાગશે, તો તમે એ વિડીયો જરૂર જોઈને રાજ્ય તમામ પ્રાખા કરી નાખવા। તો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ દ્વીપકલ્પીય નદીઓ, ટેક્સ્ટ બુકમાં 118 પેજ નંબર। દ્વીપકલ્પીય નદીઓ, પશ્ચિમ ઘાટ દ્વીપકલ્પીય નદીઓનો મુખ્ય જળ વિભાજન ગણાય છે। યાદ કરો આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા કે પશ્ચિમ ઘાટમાં જળ વિભાજનનું જે કાર્ય જે થાય છે એ, સોરી પ્રશ્ન એવો હતો, દ્વીપકલ્પીય પ્રદેશની અંદર જળ વિભાજનનું કાર્ય કોણ કરે છે, તો પશ્ચિમ ઘાટ। પશ્ચિમ ઘાટ દક્ષિણના ભારતના પશ્ચિમ કિનારે દક્ષિણથી ઉત્તર દિશામાં વ્યાપ્ત છે, જેમાં મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી વગેરે દ્વીપકલ્પીય મુખ્ય નદીઓ જોવા મળે છે। આ બધી નદીઓ પૂર્વ તરફ વહીને બંગાળની ખાડીમાં મળે છે, અહીંયા શું આવેલું છે બંગાળની ખાડી। આ બધી નદી ક્યાં ભેગી થાય છે, પૂર્વ તરફ જાય છે, કઈ બાજુ જાય છે પૂર્વ તરફ જાય છે, અને મુખ ત્રિકોણ પ્રદેશ એટલે કે ડેલ્ટા છે, અને પશ્ચિમ ઘાટની પશ્ચિમે અનેક નદીઓ વહે છે, અલબત્ત નર્મદા, તાપી જેવી મોટી નદીઓ પૂર્વથી વહીને પશ્ચિમને અરબ સાગર મળે છે, એટલે નર્મદા અહીંયાથી અને તાપી એક્ઝેક્ટ એની નીચે એટલે ક્યાં જાય છે, એ પૂર્વથી પશ્ચિમ બાજુ જાય છે, અને બાકી બધી જ નદી બંગાળની ખાડીને મળે। નર્મદા અને તાપી આ બંને જે પ્રથમ નદીઓ છે, નર્મદા અને તાપી બંને ક્યાં જ આપણા ગુજરાતની અંદર આવે છે અને ક્યાં મળે છે, અરબ સાગરમાં મળે છે। તો શરૂઆત કરીએ નર્મદા નદીનો બેસિન વિસ્તાર। નર્મદા મધ્ય પ્રદેશના અમરકંટક માંથી નીકળે છે, ક્યાંથી નીકળે છે, મધ્ય પ્રદેશના કયા અમરકંટક માંથી, એટલે ઉદગમ સ્થાન થઈ ગયું, કયું થઈ ગયું અમરકંટક, એટલે મધ્ય પ્રદેશના અમરકંટક માંથી એ નીકળે છે।
અને પશ્ચિમ બાજુએ એક ફાટ ખીણ વહે છે જેમાં જબલપુર પાસે સંગે મરમરના ખડકાળ પ્રદેશમાંથી વહે છે। પ્રશ્નો પૂછાઈ શકે છે કયા ખડકાળ પ્રદેશમાંથી, તો કે સંગે મરમરના। અહીં ઢોળાવને કારણે તીવ્ર વેગ વહે છે જ્યાં ધુવાધાર નામનો જળધોધની શું થઈ છે, રચના થઈ છે। જો આમાં વિશેષતા આવી, નર્મદા નદીની વિશેષતામાં શું છે, ધુવાધાર ધોધ એક છે, બરોબર, એની વિશેષતા છે એક। આ નદીની શાખા નદીઓની લંબાઈ વધારે છે નહીં, મોટા ભાગની નદીઓ કાટખૂણે મળે છે। એનો નદી બેસિન વિસ્તાર છે મધ્ય પ્રદેશ થી ગુજરાત, એટલે નદી બેસિન વિસ્તાર ક્યાં આવે, મધ્ય પ્રદેશ માંથી ક્યાં આવે છે, આપણા ગુજરાતમાં। ગુજરાતમાં પણ ક્યાં, તો કે નર્મદા નામનો જે જિલ્લો છે, બરોબર, ત્યાંથી પ્રવેશ કરે છે, બરોબર। આ આપણું અહીં એક રીતે આમ ગણતરી કરીએ તો ગુજરાત કઈ રીતનું આવે, આ રીતનું આખું આવે છે, એની રચના આ રીતની હોય છે આખી। તો અહીંયા કયો આવે, નર્મદા અને ભરૂચ જિલ્લો અને અંદે, આમ એક રીતે જોઈએ તો અહીંયા કઈ ખંભાતના અખાતને મળે છે, ને આમ એક રીતે ગણીએ તો કયા શેને મળે છે, અરબ સાગરને મળી કહેવાય, બરોબર। પછી આવે છે તાપી બેસિન, એટલે તાપી નદીની વાત કરી, મધ્ય પ્રદેશના સાપુતારાની ગીરીઓ માળામાંથી આ શું છે, મધ્ય પ્રદેશના કઈ, સાપુતારા, કયું કીધું છે, સાતપુડા, બરોબર। મધ્ય પ્રદેશમાંથી મહારાષ્ટ્ર થઈને ક્યાં આવે છે, ગુજરાતની અંદર આવે છે, તાપી જિલ્લો જે છે ને, બરોબર, એ રીતે। પછી સુરત, શું આવે છે, સુરત, સુરત સિટી આખું કઈ તાપી નદીના કિનારે છે, બરોબર, અને ક્યાં મળે છે, બંગાળની ખાડી, એટલે બંગાળની ખાડી એટલે કયું કહેવાય, અરબ સાગર તરીકે એને ઓળખવામાં આવે છે। આ કઈ નદી, નર્મદા, અને આ કઈ નદી, તાપી નદી, ખાસ યાદ રાખજો બંને નદી। અને આ બંને નદી પૂર્વથી કઈ દિશામાં વહે છે, પશ્ચિમ દિશામાં વહે છે, કઈ દિશામાં વહે છે, પશ્ચિમ દિશામાં, બરોબર, જે ભૂલાય નહીં। અહીં બેતુલ જિલ્લામાંથી તાપી નદી નીકળે છે, જો પરફેક્ટ એનું સ્થાન આપ્યું, ઉદગમ સ્થાન લખી નાખો, તે નર્મદાની સમાંતર એક ફાટ ખીણમાં થઈને વહીને અરબ સાગરને મળી જાય, ક્યાં મળી જાય છે, અરબ સાગરને મળી જાય છે। મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર એનું શું જોવા મળે છે, બેસિન ક્ષેત્ર વ્યાપ જોવા મળે છે। અરબ સાગરના પશ્ચિમ ઘાટને વચ્ચેનું કિનારાનું મેદાન કેવું જોવા મળે છે, સાંકડું મેદાન છે। અહીંની નદીઓની લંબાઈ ખૂબ કેવી હોય છે, ઓછી હોય છે, પશ્ચિમ બાજુએ વહેતી મુખ્ય નદીઓની લંબાઈ ખૂબ ઓછી છે, એટલે પશ્ચિમ બાજુએ વહેતી મુખ્ય નદીઓમાં સાબરમતી, મહી, બરોબર, એનો સમાવેશ થાય છે। સાબરમતી નદી છે, બરોબર, અહીંથી આમ પસાર થાય છે, મહી નદી છે, આ મધ્યપ્રદેશમાંથી જ આવે છે, પરંતુ અહીંથી વળાક લઈને ગુજરાતમાંથી શું કરે છે, પ્રવેશ કરે છે, અને કઈ નદી, મહી નદી, યાદ કરો, ઓલું કર્કવૃતને બે વાર પસાર કરતી નદી કઈ છે, બરોબર, આ તમારે મને જવાબ આપજો કોમેન્ટ બોક્સની અંદર। એટલે તાપી નદીની લંબાઈ લગભગ 724 કિલોમીટર જોવા મળે છે, લંબાઈ કેટલી જોવા મળે છે, 724 કિલોમીટર। જો આમાં રાજ્યો અને દેશ નહીં લાગે, આમાં રાજ્યો આવશે, દેશ નહીં આવે, દેશની જગ્યાએ શું લખી શકાય, જિલ્લા પણ લખી શકાય, આપણા જિલ્લા જે આવતા હોય, બરોબર, એ લખી શકાય, બાકી રાજ્યો તો એના બેસિન વિસ્તારમાં આમાં દર્શાવેલા જ છે। પછી આગળ જોઈએ કઈ નદી આવે છે, હવે ગોદાવરી નદી, તો ગોદાવરી નદી, આ નદી દ્વીપકલ્પીય નદીઓમાં સૌથી મોટી નદી, જો વિશેષતા આવી, શું આવી, વિશેષતા આવી, સૌથી દક્ષિણ દ્વીપકલ્પીય પ્રદેશની સૌથી મોટી નદી કઈ છે, પ્રશ્ન પૂછાઈ શકે, જવાબ શું આવશે, ગોદાવરી નદી આવશે। મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના પશ્ચિમ ઘાટના ઢોળાવમાંથી નીકળે છે, ઉદગમ સ્થાન લખી નાખો, મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના પશ્ચિમ ઘાટમાંથી, બરોબર, લગભગ તેની લંબાઈ કેટલી છે, 1465 કિલોમીટર, એની લંબાઈ પણ લખી નાખો કેટલી છે, 1465 કિલોમીટર। આ નદી પૂર્વમાં વહી બંગાળની ખાડીને મળે, જો હવે બધી જ નદી ક્યાં મળશે, બંગાળની ખાડીને મળશે, ક્યાં મળશે, બંગાળની ખાડીને મળશે। હવે સ્વાભાવિક છે, હવે આ જે આપણે નદીની વાત કરીએ છીએ, હવે ગુજરાતને આપણે જવા દઈએ, બરોબર, આપણે માહિતી મેળવી લીધી, હવે જો પરફેક્ટ માહિતી, હવે આગળ વાત, મહારાષ્ટ્રમાંથી નીકળે છે, બરોબર, મધ્ય પ્રદેશનો અમુક થોડો ભાગ આવે છે, અને ક્યાં જતી રહે છે, આંધ્ર પ્રદેશ, અને ક્યાં મળી જાય છે, બંગાળની ખાડી, કઈ નદી છે, ગોદાવરી નદી।
द्वीपकल्पीय नदी में तेनु बेसिन क्षेत्र सौथी मोटू छे, एटले सौथी मोटो बेसिन विस्तार कई धरावे छे, कई नदी छे द्वीपकल्प में गोदावरी नदी छे। आ नदी बेसिन नो 50% भाग महाराष्ट्र नी अंदर जोवा मळे, सौथी वधु भाग क्यां एने कवर कर्यो छे महाराष्ट्र में, अने बाकी नो क्षेत्र मध्य प्रदेश बरोबर अने आंध्र प्रदेश नी अंदर जोवा मळे छे। गोदावरी नदी अनेक शाखा नदी मळे छे, जेमा पूर्णा वरदा प्राणहिता मांजरा वेन गंगा पेन गंगा आ बधी शाखा नदीओनो समावेश करवामां आवेलो छे। एटले गोदावरीनी शाखा नदी आपेली छे एटले फरજિયાત આપણે પાકી કરવાની। ગોદાવરીનો પ્રવાહ માર્ગ લાંબો અને બેસિન ક્ષેત્ર કેવું જોવા મળે છે, વિસ્તૃત જોવા મળે છે, તેથી તેને દક્ષિણની ગંગા તરીકે પણ ઓળખવામાં આવે છે। બીજી વિશેષતા આવી, શું આવી? દક્ષિણની ગંગા તરીકે કઈ નદીને ઓળખવામાં આવે છે? તો કઈ નદી? ગોદાવરી નદી। હવે જોઈએ મહાનદી। મહાનદીનું ઉદ્ગમ સ્થાન ક્યાં આવેલું છે? છત્તીસગઢ। ક્યાં આવેલું છે? છત્તીસગઢ, ઝારખંડ થઈને ઓડિશા, બરોબર। આ છત્તીસગઢ કઈ નદી? તો કે મહાનદીની વાત કરવામાં આવેલી છે। ઓડિશામાંથી વહીને બંગાળની ખાડીને મળે છે, એનો અંત કયો છે? બંગાળની ખાડી। લંબાઈ કેટલી ધરાવે છે? 860 કિલોમીટર। લખી નાખો લંબાઈમાં 860 કિલોમીટર। બેસિન ક્ષેત્ર જોઈએ તો ઓડિશાથી થઈને ક્યાં જાય છે? ઝારખંડમાં જાય, ઝારખંડથી સોરી છત્તીસગઢથી ક્યાં જાય? ઝારખંડ, અને ઝારખંડથી ક્યાં જાય? ઓડિશા, અને અંતે કોને મળે છે? બંગાળની ખાડીને મળે છે, બરોબર। આ છે એનો બેસિન વિસ્તાર। પછી આ છે કૃષ્ણા નદી, મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટના મહાબળેશ્વર પાસેથી નીકળે છે। ઉદ્ગમ સ્થાન આપણને આપી દીધું મહારાષ્ટ્રના મહાબળેશ્વર, બરોબર, પશ્ચિમ ઘાટમાંથી નીકળે છે। લંબાઈ કેટલી છે? 1400 કિલોમીટર। લંબાઈ લખી નાખો 1400 કિલોમીટર। તેને મળતી શાખા નદીઓમાં તુંગભદ્રા, કોયના, ઘાટ પ્રભા, મુશી તથા ભીમા નદી, આ બધી નદી કોને મળે છે? કૃષ્ણા નદી, એટલે એ બધી કઈ થઈ? એની શાખા નદી તરીકે ઓળખવામાં આવે છે। મુખ્ય નદી એટલે કોણ? તો કે કૃષ્ણા નદી તરીકે ઓળખાય છે। એનો બેસિન વિસ્તાર જોઈએ તો મહારાષ્ટ્રથી ક્યાં આવે છે? કર્ણાટક આવે। ક્યાં આવે છે? કર્ણાટક આવે। કર્ણાટકથી ક્યાં જાય છે? પાછો આંધ્ર પ્રદેશમાં જાય છે। ક્યાં જાય છે? પછી બાકી તો એની ઘણી બધી શું જોવા મળતી હોય? શાખા નદી જોવા મળતી હોય છે। પછી આવે છે કાવેરી બેસિન, તો કાવેરી પશ્ચિમ ઘાટથી બ્રહ્મગીરી પર્વતમાળામાંથી નીકળે છે। આ પશ્ચિમ ઘાટ છે, બરોબર, એનું સ્થાન આપ્યું। લગભગ 760 કિલોમીટરની લંબાઈ ધરાવે છે। કેટલી? 760 કિલોમીટરની। લખી નાખો તેને મળતી શાખા નદીમાં અમરાવતી, ભવાની, હેમાવતી અને કાલિની છે। આ બધી એની કોણ છે? શાખા નદી તરીકે ઓળખાય છે। બેસિન વિસ્તાર જોઈએ તો કેરળ, કર્ણાટક અને તમિલનાડુ। આ કેરળ, પછી એનો ભાગ કયો લાગે? કર્ણાટક અને તમિલનાડુ, અંતે કોને મળે છે? બંગાળની ખાડીને મળે છે। તમિલનાડુના કુડલુરના દક્ષિણમાં બંગાળની ખાડીને મળે છે। જો પરફેક્ટ એનો જવાબ આપ્યો, એનો કુડલુર, શું નામ આપ્યું? કુડલુર, બરોબર। આ શબ્દ આપણે યાદ રાખવાનો, વિશેષતામાં લખી નાખવાની વાત આખી। કાવેરી પટ્ટનમથી પણ એ ઓળખવામાં આવે છે। આ સિવાય અન્ય નાની મોટી નદીઓ તો ઘણી બધી જોવા મળે છે, જે પૂર્વ તરફ ફઈને બંગાળની ખાડીને મળે છે, જેમાં દામોદર છે, બ્રાહ્મણી છે, વૈતરણી છે, સુવર્ણ રેખા છે। આ બધી ઘણી બધી નદીઓ જે છે, બરોબર, એ દ્વીપકલ્પીય પ્રદેશની હોય છે। આટલું જાણવું ગમશે, પૃથ્વી સપાટી પર આશરે 71% જલાવરણ જોવા મળે છે। 8મા ધોરણમાં આપણે ભણી ગયા, તેમાં 97% કેવું પાણી જોવા મળે છે? ખારું પાણી જોવા મળે છે, અને 3% આપણે જે પેય જળ તરીકે આપણે એનો શું કરીએ છીએ? ઉપયોગ કરીએ છીએ, અને એનો 4થો ભાગ તો કેવો જોવા મળે છે? બરફ આચ્છાદિત, બરફનો જાકો જોવા મળે છે। એમાં પણ તળાવો છે, ડેમો છે, જળાશયો છે, એમાં મીઠા પાણીનો સ્ત્રોત ઘણો બધો એની અંદર શું થઈ ગયેલો હોય છે? રોકાઈ ગયેલો હોય છે। તો આટલા ટકા જ આપણને શું ઓછામાં ઓછું પાણી જોવા મળે છે, એટલે જ બધા કહે છે કે ભાઈ જળ બચાવો અને જીવન બચાવો, બરોબર। આ જે નદી છે એના વિશે ખાસ અગત્યનું એ ઝડપથી જોઈ લે, નર્મદા મધ્યપ્રદેશમાંથી ક્યાં જાય છે? ગુજરાતમાં જાય છે। તાપી નદી મધ્યપ્રદેશના સાતપુડામાંથી મહારાષ્ટ્રને ક્યાં જાય છે? ગુજરાતમાં જાય છે, બરોબર। ગોદાવરી નદી મહારાષ્ટ્રમાંથી ક્યાં જાય છે? મધ્યપ્રદેશ થઈને ક્યાં જાય છે?
आंध्र प्रदेश में जाए बराबर। महानदी जो है तो छत्तीसगढ़ थी लेने क्या जाए झारखंड, झारखंड थी लेने क्या जाए ओडिशा में जाए बराबर। आ बधी घनी बधी नदीओ जे छे ए झड़पथी आपणे पाकी करी लेवानी। कृष्णा नदी छे महाराष्ट्र थईने कर्नाटक थईने क्या जाए आंध्र प्रदेश में अंते क्या मळे छे बंगाळनी खाड़ी ने मळे छे। ने कावेरी नदी छे केरल थी कर्नाटक अने तमिलनाडु ना जे छेल्लू स्थळ तो कुडलूर नामनु जे स्थळ छे त्यांथी क्या मळी जाए छे बंगाळनी खाड़ी ने मळी जाए छे। विद्यार्थी मित्रों जो विडियो गम्यो होय तो लाइक जरूर करजो। गुरुर ब्रह्मा गुरुर विष्णु गुरु।